નમસ્તે બાર દોસ્તો વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ કેમ છો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ એક વિષય ગુજરાતીમાં પાર્ટ નવ પોપટે ગાથી પાકી કેરી એમાં પાર્ટ થ્રી જોઈશું આપણે પાર્ટ ટુ જોઈ ગયા ને પાર્ટ ટુ ની અંદર શું ભણ્યા હતા બો ધ અને ફ ત્યાર પછી શું ભણ્યા હતા કાગડા કટી પીવા એ રમત રમ્યા હતા અને કાબર કબૂતર કોયલ કુકડો અને કાગડા ભાઈ વિશે આપણે હોમવર્ક આપ્યું હતું તમે લખ્યું જ હશે તો આજે આપણે પાર્ટ થ્રીની ની અંદર પાના નંબર સો ઉપર જોઈશું કલરવ ગુજરાતી પર્યાવરણ ધોરણ એક જો આ આપણી બુક છે બુકનો પાના નંબર સો ઉપર ખોલીશું ચાલો તો દોસ્તો આપણે શરૂઆત કરીશું ભણવાની પાંચ નંબરમાં સાંભળો અને બોલો અહીંયા શબ્દો આપ્યા છે હું વાંચું છું તમારે ଚବା ଚଳ ଭଣ ୟାଦିତ ફિરકી કરાક જમણ ફાનસ સોરી કાનસ પારકી અને ફુદરડી સરસ તમે વાંચ્યા ને હા તમે સાંભળ્યું પણ હશે ચાલો ચોખા પાયો કાળો પાટો ખોડો લખોટી મોતી વારો અરીસો અને કોલસો સરસ તમે સાંભળ્યું શબ્દો તમારે લખવાના છે ને વાંચવાના બી છે ભર તો ભરો ફર તો ફરો બળદ તો બળદો ખેતર તો ખેત રોચી શું ચણું ચણા કાસકો તો કાસકા કૂતરો તો કૂતરા કાચબો તો કાચબા ને ખોડો તો ચમચો તો તો શું થશે ચમચા અને ફુવારો તો ફુવારા તો આ આપણે શબ્દોને તમે સાંભળ્યા છે અને હવે તમારે સાંભળવાના છે અને તમારી જાતે તમારે વાંચવાના છે અને નોટબુકમાં બી લખવાના છે ચલો પાના નંબર એકસો ને એક ઉપર જોઈશું અહીંયા આપણને શું આપ્યું છે રંગ પૂરો અહીંયા પોપટ આપ્યો છે હા તમને દેખાય છે ક્યાં દેખાય છે આ રહ્યો પોપટ શું ખાઈ રહ્યો છે કેરી ખાઈ રહ્યો છે પરંતુ આમાં આપણને રંગ દેખાતો નથી તમે પોપટ જોયો છે હા જોયો છે ને તો હા તો પોપટની ચાંચ કેવી આવશે લાલ કલરની તો આપણે લાલ કલરનો રંગો પૂરીશું પોપટનો રંગ કેવો આવે આસો લીલો હા તો આપણે રંગો પૂરીશું અને આ બાજુ કેરી કેવા કલરની આવશે પીળા કલરની તો આપણે એમાં પૂરીશું તો આ ચિત્રની અંદર આપણે સરસ મજાના રંગોને પૂરીશું તમારી પાસે રંગો છે ને હા તો રંગ પૂરવાના છે લીમડાની ડાળીએ બેઠો પોપટ લીંબુડી ખાય કટ 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 વાંકી લાલ ચાંદ છે કેવી મજાની બોલે મધુરી મીઠી વાણી ઊંચે ઊંચે ઉડતા ઝટ જટ જોઈએ પોપટ શું ખાઈ રહ્યો હતો લીંબુડી ખાય છે કેરી ખાતો નહોતો પરંતુ શું ખાય છે કડવી કડવી લીંબુડી ખાઈ રહ્યો છે તો આ ચિત્રમાં આપણે સરસ મજાના રંગો પૂરીશું અને પોપટમાં જે રંગો છે એ મુજબ આપણે પૂરીશું ચાલો પાના નંબર એકસો ને બે ઉપર જોઈએ અહીંયા આપણને ગીત આપ્યું છે આપણે ગાવાનું છે ચાલો ગાઈએ તો ગાઈએ હા ચાલો તો કાગડો કાળો ને કા કા કરે કાગડો ઊંચે આકાશે ઉડે કોયલ કાળીની કુહુ કુહુ કરે કોયલ આંબાની ડાળે ઝૂલે અહીંયા જો કાગડો આપ્યો છે કાગડો કેવો બોલે કા 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 અને કાગડો ઊંચે આકાશમાં ઉડે છે કોયલ કેવું બોલે કુહુ 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 સરસ કોયલ ક્યાં બેઠી છે આંબાની ડાળે ઝૂલે છે કબૂતર ભોળું કબૂતર કેવું હે ભોળું ને કુકુ કુકુ કરે કબૂતર ફેર ફૂદડી ફરે કબૂતર કેવું બોલે છે ઘૂઘ પોપટ લીલોને મીઠું મીઠું બોલે પોપટ ડાળે બેસીને ડોલે ચકલી નાનીને ચી ચી કરે ચકલી ફરરર ફરરર ઉડે બાર દોસ્તો અહીંયા આપણે કાગડો કા કા બોલે છે કોયલ કૂહુ કુહુ બોલે છે કબૂતર કેવું બોલે છે ખોગું બોલે છે અને ફૂદડી ફરે છે પોપટ લીલો છે અને મીઠું મીઠું બોલે છે ક્યાં બેઠો છે ડાળ ઉપર બેઠો છે ચકલી કેવું બોલે છે ચી 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 અને ફરાર ફરાર ઉડે છે અહીંયા જોઈએ નીચે આ ગીત કોને લખ્યું હતું રમેશ પારેખે અહીંયા જુઓ રંગ પૂરો અહીંયા આપણને મૂળાક્ષરો આપેલા છે એ મૂળાક્ષરોમાં આપણે શું રંગ રંગો પૂરીશું તમારે મનપસંદ રંગ પૂરવાનો છે ભો યો ધજાનો ધ અને ફુગ્ગાનો ફો તો અહીંયાથી આપણે તમારે મનપસંદ રંગો પૂરવાના છે પૂરશો ને શે ને તમારી પાસે હા તો આપણે આમાં તમારા મનપસંદ રંગો પૂરવાના છે બરાબર તો આજે આપણે પાર્ટ પાર્ટ થ્રીની અંદર આપણે શું ભણ્યા તો શબ્દો ભણ્યા ભણ યાદ એવું ભણ્યા ને હા ત્યાર પછી આપણે શું જોયું હતું એક પોપટ આપ્યું હતું અને પોપટની અંદર આપણે લીંબુડી ખાઈ રહ્યો હતો ને લીમડાની કડવી લીંબુડી અને આપણે આ આમાં રંગ પૂરવાના હતા ફૂરશો ને હા અને અગાઉ આપણે જે શબ્દો જોયા ક્યાં જોયા આ શબ્દો આપણી નોટબુકમાં આ શબ્દોને આપણે શું કરીશું આપણી નોટબુકમાં આજના હોમવર્ક તરીકે લખીશું ઓકે બાય બાય નેક્સ્ટ પાર્ટમાં આપણે મળીશું ઓકે બાય બાય